તમે કેટલા મોટા થયા છો એ બહુ મહત્વની વાત નથી, તમારું હૃદય કેવું રહ્યું છે મોટા થયા પછી એ મહત્વની વાત છે. જે દિવસે મારા પપ્પાએ હું ફિફ્થમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો ત્યારે મને આ પાઉચ ભેટ આપી દઉં, એ જમાનામાં પાઉચ છે ને એટલે આજનો મોબાઈલ જેવું કહેવાય. શું આપો છો તમે? ટેન્થમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ લાવીશ તો તને હું સ્માર્ટફોન અપાવીશ 4G, અને ટ્વેલ્થમાં તો તને એક્ટિવા અપાવીશ. આ લાલચ અને એ જ મોબાઈલ ને એ જ એક્ટિવા એ તમારાથી એને દૂર કરી દીધા ત્યારે તમને પસ્તાવા થાય, મેં ક્યાં આપ્યું? આપતી વખતે વિચાર ના આવ્યો, આપ્યા પછી જિંદગીભર પસ્તાવાનું. 10મા અને 12મા ધોરણની અંદર આપી દીધા પછી એ છોકરાનું મન ભણવા મારીએ કે મોબાઈલ મારીએ, 24 કલાકમાં તમારી પાસે 24 મિનિટ પણ જો એની માટે ના હોય તો શું કરવાના એ મોબાઈલને? કયા દીકરા મા બાપ સાથે 10 મિનિટ આખા દિવસમાં બેસવા તૈયાર છે? ધે આર ઓલ સેલ્ફિશ. કામ પડે ત્યારે પપ્પાને માં યાદ આવે છે, કામ પૂરું થઈ ગયા પછી તમે તમારા રસ્તે અમે અમારા રસ્તે. કાકા ટીસીને કહેતો કે બહુ લંબી સ્ટોરી હૈ, છોટા થા ફિફ્થ મેં જબ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પાસ હુઆ પાપા ને મુજે પાઉચ દિયા, મેને સોચા યે પાઉચ મેં અભી પૈસે તો નહીં હૈ તો ક્યા રખું. મેં રોજ મંદિર જાતા થા ક્યોંકિ જબ સે જન્મ હુઆ તબ સે મેરે પાપા મુજે મંદિર લેકે જાતે થે, વહાં કે ભગવાન મુજે બહોત પસંદ થે, મેને ભગવાન કા ફોટો રખ દિયા. 6, 7, 8, 9, 10 ક્રોસ કરી, 12th ને ક્રોસ કરી કોલેજમાં આવ્યા અને કોલેજમાં એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો. અને પ્રેમ થયા પછી વારંવાર એને જોવાનું મન થતું હતું, મોબાઈલનો એ જમાનો નહોતો. ભગવાનના ફોટાની જગ્યાએ જેના પર મને લવ થઈ ગયો હતો એ છોકરીનો ફોટો મૂકી દીધો ભગવાન સાઈડમાં. જેમ ઉંમર વધતી જાય છે તેમ તમારો સંસાર સેન્ટરમાં આવતો જાય છે અને ભગવાન સાઈડમાં થતા જાય છે. નિલેશભાઈ, તમે નાના હતા ત્યારે પાઠશાળામાં જતા હતા, બરાબર? આજની મમ્મીઓને પૂછો કે એના દીકરા દીકરીની પાઠશાળા જવાની વય મર્યાદા શું છે? બસ બોર્ડમાં આવ્યા એટલે ક્લીન બોર્ડ નહીં. હવે 10મા આવ્યા, હવે એની પાસે ટાઈમ જ ના હોય. સવારે સ્કૂલ હોય, બપોરે ટ્યુશન હોય, સાંજે ક્લાસ હોય, હોમવર્ક હોય, એની પાસે ટાઈમ ક્યાં છે? સાચું બોલો, આ બેઠેલી સભાને પૂછું છું કે કમાવાની ઉંમર કઈ? તમે નહીં બોલો તો મને મજા નહીં આવે. આજે 11 છે પણ મહા 11 છે, મૌન 11 નથી, માસુદ 11 છે, બરાબર છે ને? તમે જાણે મૌન 11 છે અને આ પાછું આવું પહેરીને બેહો ને એટલે ઓર ડબલ મૌન આવી જાય. કાઢો હવે, મહારાષ્ટ્રમાં છો આવે, આપણા ગુજરાતમાં નથી લાવવું. આપણે આ દેખીને પણ છે ને ન આવતો હોય તો આવી જાય. આ 50% હોસ્પિટલમાં એમાં ઉપડી ગયા છે. ઉંમર કઈ? કમાવાની ઉંમર કઈ? 21 થી 25 કમાવાની ઉંમર નહીં, સ્ટાર્ટિંગ બાટિંગ નહીં. તમે ઉંમર કમાવાની એટલે કમાવ છો ક્યારથી શરૂ કરો ને ક્યારે પૂરું થાય? 25 થી 55 અને કોઈ ના ભણે 15 વર્ષે નોકરીએ લાગી જાય, કમાય કે ના કમાય? ઓછા વત્તાનો સવાલ નથી, કમાણીની વાત કરો. કાકાને ઓછું મળતું લાગે છે. તમે કહી દો, જ્યારથી સમજણો થાય ત્યારથી કમાતો થાય, હવે ઉંમર પૂરી ક્યારે થાય કમાવાની? કુદરત નહીં, નહીં બેંકની અંદર કે ગવર્મેન્ટ જોબની અંદર હોય તો રિટાયરમેન્ટની ઉંમર કઈ છે? 60, બરાબર છે. હવે હું તમને એમ પૂછું કે તમારી પોતાની દુકાન હોય તો, તમારી તમારો પોતાનો બિઝનેસ હોય તો ઉંમર કઈ? અમે એક જગ્યાને પૂછ્યું હતું કે રિટાયર થવાની ઉંમર કઈ, મને કે એક્સપાયર નહીં થઈ ત્યાં સુધી રિટાયર નહીં થઈ જાય. મારો બેટો સ્મશાનમાં ન જાય ત્યાં સુધી દુકાનમાં જવાનો. બસ મારે એ જ કેવું છે,
धन्ने कमावानी कोई उम्र नथी, लिमिट नथी, ज्ञानने मेळववानी पण कोई लिमिट ना होय। बस दसमू भणी गयू, पाठशाला पूरी, चालू, क्यां सुधी? ज्यां सुधी रुपया कमावानी जरूर छे त्यां सुधी मारे शास्त्र वाचवानी पण जरूर छे।